નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર ધોરણ આઠની અંદર ગણિત વિષયમાં આપણે અલગ અલગ મુદ્દાઓ છે એની ચર્ચા કરીએ છીએ જેમાં પ્રકરણ બીજાને લગતા આ બીજા ભાગની અંદર આપણે જુદા જુદા અલગ જે અપૂર્ણાંકો છે એ અપૂર્ણાંકના પ્રકાર વિશેની માહિતી મેળવશું સાથે એમના ઉદાહરણો છે એ કઈ રીતે ગણી શકીએ એમની પણ માહિતી મેળવશું તો અંત સુધી વિડીયો જોજો દરેક દાખલા કઈ રીતે કઈ પદ્ધતિથી ગણાય અને સાથે જુદા જુદા દાખલાઓની સમજ તમને પ્રાપ્ત થાય એના માટે વિડીયો છે એ દરેક જોતા રહેજો બીજા ભાગ છે એ પણ આવતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પર ક્લિક કરી દેજો જેથી કરીને નવા નવા જેટલા વિડીયો મુકાય એની નોટિફિકેશન દ્વારા તમને જાણકારી મળતી રહી હવે એમાં જોઈએ પહેલાં સમઅપૂર્ણાંક બરાબર તો સમપૂર્ણાંક કોને કહેવાય અપૂર્ણાંક વિશે તો આપણે સાંભળ્યું છે તો સમપૂર્ણાંક એટલે કે કોઈ પણ અપૂર્ણાંક માટે તેના અંશ અને છેદને સમાન સંખ્યા વડે ભાગી શકાય અથવા તો ગુણી શકાય બરાબર સમાન સંખ્યા વડે ગુણવા અને ભાગવામાં આવે છે એવા અપૂર્ણાંક જે મળે છે એને સમપૂર્ણાંક કહેવામાં આવે છે જેમ કે એકના છેદમાં ચાર તો એનો સમપૂર્ણાંક શું થાય તો એકના છેદમાં ચારને ઉપર નીચે બે વડે ગુણીએ તો બેના છેદમાં આઠ થઈ જાય પછી એકના છેદમાં ચારને ઉપર નીચે ચાર વડે ગુણીએ તો ચારના છેદમાં સોળ થઈ જાય બરોબર બે સરખે સરખી સંખ્યા વડે છે જો ત્રણ વડે ગુણીએ તો ત્રણ ના થઈ જાય પાંચ વડે ગુણીએ તો પાંચના છેદમાં થઈ જાય તો બે ના છેદમાં આઠ ત્રણના છેદમાં બાર ચાર સોળ પાંચના વીસ બધા જ એકના છેદમાં ના કહેવાય હવે સમપૂર્ણાંક જે છે એના આધારે અમુક અતિ રૂપ છે એમના શોધવાના છે અને સંક્ષિપ્ત રૂપમાં ફેરવવાના છે એ હમણાં જોઈ લઈએ કઈ રીતે એને દાખલા ગણી શકાય પછી સમછેદીય અપૂર્ણાંકની વાત કરીએ તો જે અપૂર્ણાંકના છેદ સમાન હોય ને તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવાય જે અપૂર્ણાંકના છેદ અલગ હોય ને એ અપૂર્ણાંકને વિષમછદી અપૂર્ણાંક કહેવાય તો બે અપૂર્ણાંકોની સરખામણી કરવા માટે તેમના છેદ સમાન હોવા જોઈએ જો તે સમાન ના હોય ને તો સમાન કરીને સરખામણી કરવી જોઈએ બરાબર તો એ રીતના છેદ સમાન કરો તો સમછેદી બની જાય અને છેદ અલગ હોય તો એ વિષમછેદી અપૂર્ણાંક થઈ જાય તો નીચેને અપૂર્ણાંકોની સરખામણી કરવાની છે અને એમાં યોગ્ય સંકટ મૂકવાના છે લેસ ધન આવશે ગ્રેટર ધન આવશે કે ઇક્વલ ટુ આવશે તો આટલા દાખલા છે પહેલાં જોઈ લે કઈ રીતે ગણવાના છે એ તો આપેલા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ છે શોધવાનું હતું જેમાં પહેલો દાખલો છે ઝીરો ઝીરો ઝીરોના છેદમાં ચાલીસ તો કોઈ પણ ઝીરોના છેદમાં હોય સંખ્યા તો એ ઝીરો જ થાશે પછી બીજું છે સોળના છેદમાં છત્રીસ તો સોળના ભાગ શું પડશે

તો એક એક શૂન્ય ઉડી જાય તો એક પંદરના છેદમાં છ વધે પંદરના ભાગ પડીએ તો ત્રણ પાંચ પંદર ને છેદમાં છના ભાગ પડીએ તો ત્રણ બે છ ત્રણ ત્રણ ઉડી જાય તો પાંચના છેદમાં બે વધે પાંચમું છે બારના છેદમાં પચાસ છે તો બાર માટે છ બે બાર અને છેદમાં પચાસનું થશે પચીસ બે પચાસ બે બે ઉડી જાય તો છના છેદમાં પચીસ વધે પછી છે નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરવાની છે ને એમાં યોગ્ય સંકેત મૂકવાના છે તો એમાં પેલું આપેલું હતું ત્રણના છેદમાં ચાર અને સામે આપ્યું હતું ચારના છેદમાં આઠ તો એમની અંદર ત્રણના છેદમાં ચાર માટે તમે જુઓ કે ઉપર નીચે બે સંખ્યા છે અહીંયા સરખી કરવી હોય તો અહીંયા ઉપર નીચે બે વડે ગુણીએ તો ઉપર બે વડે ગુણીએ તો ત્રણ બે છ થી જાય નીચે ચાર બે આઠથી જાય છના છેદમાં આઠ મોટા કે ચારના છેદમાં આઠ મોટા તો કે છના છેદમાં આઠ મોટા એટલે આ સંખ્યા મોટી થઈ ગઈ તો આ ગ્રેટર ધન આવશે બીજું છે એકના છેદમાં ત્રણ ને એકના છેદમાં ચાર બરાબર તો લસા લઈએ તો ત્રણ ચાર બાર તો આને બાર કરવા માટે ઉપર નીચે ચાર વડે ગુણવું પડે તો ચારના છેદમાં ત્રણ ચાર બાર તો ચારના છેદમાં બાર આવ્યું અને અહીંયા આવ્યું ત્રણના છેદમાં ત્રણના છેદમાં બાર આવ્યું ઉપર નીચે ત્રણ વડે ગુણ્યા ને તો ચારના છેદમાં બાર મોટા કરતા ત્યારબાદ ત્રીજું છે એમાં ત્રણના છેદમાં પાંચ અને બેના છેદમાં ત્રણ છે તો અને પાંચ વડે ગુણું પડે ને અને ત્રણ વડે ગુણું પડે તો પાંચ વડે ગુણીએ તો પાંચ બે દસ દસના છેદમાં પંદર અને અહીંયા થશે ત્રણ વડે ગુણીએ તો નવના છેદમાં પંદર તો નવના છેદમાં પંદર થાય ને અહીંયા દસના છેદમાં પંદર થાય તો આ બાજુ લેસ ધેન આવશે આ નાનો છે આના કરતાં બરાબર એ જ રીતના અહીંયા ત્રણ આવશે આ બેના છેદમાં પાંચ છે એના કરતાં ત્રણ મોટો થાય એટલે ગ્રેટર ધેન આવશે ચોથાની અંદર નવના છેદમાં ત્રણ ગ્રેટર ધેન બેના થશે હવે જોઈએ એમાં અપૂર્ણાંકોના સરવાળાને બાદ બાકી જોવાના છે જેમાં બેના છેદમાં પાંચ અને એકના છેદમાં ત્રણનો સરવાળો કરવાનો છેદ છેદને સમાન નથી છેદ સમાન કરવા માટે લસા લેવો પડશે તો પાંચને ત્રણનો લસા થશે પંદર પાંચ તેરી પંદર હવે પાંચને કેટલા વડે ગુણવાથી પંદર થાય તો કે ત્રણ વડે ગુણવાથી તો ઉપર નીચે ત્રણ વડે ગુણી નાખો બે ત્રણ છ છેદમાં પાંચ તેરી પંદર વત્તા ત્રણને કેટલા વડે ગુણીએ તો પંદર થાય તો કે ત્રણ ને પાંચ વડે ગુણીએ તો પંદર થાય એટલે ઉપર નીચે પાંચ વડે ગુણીએ તો એક પાંચ પાંચ અને છેદમાં ત્રણ પાંચ પંદર તો છ ને પાંચ થાય અગિયાર અગિયારના છેદમાં પંદર જવાબ આવશે બીજું છે એમાં ત્રણ પૂર્ણાંક પાંચના છેદમાં છ માંથી બે પૂર્ણાંક ચારના છેદમાં પાંચ બાદ દી તો છ ત્રણે અઢાર અઢાર ને પાંચ ત્રેવીસ ત્રેવીસના છેદમાં છ આવ્યું માઇનસ પાંચ બે દસ ને ચાર ચૌદ ચૌદના છેદમાં પાંચ આવ્યું તો છ પાંચ ત્રીસ ત્રીસ લસા આવ્યો

ત્યારબાદ જાતે ગણ્યાવાળા પ્રશ્ન છે એ પણ અલગ અલગ આપેલા છે એના જવાબ પણ આપણે જોઈ લેશું કઈ રીતે આ દાખલાઓ છે અલગ અલગ ગણી શકીએ આપણે તો એ દાખલાઓની સાથે આપણે અપૂર્ણાંકના ગુણાકારના દાખલાઓ પણ જોવાના છે જેમાં પૂર્ણ સંખ્યા સાથે શુદ્ધ અથવા તો અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરવા માટે આપેલ પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંકના અંશ સાથે ગુણાકાર કરીને છેદને

તો એ જે જવાબ આવે એ લખવાનો અને એના છેદમાં પાંચ અડતાલીસ છવી બે અડતાલીસથી જ છવી બે તો બાવનથી જશે બાવન ને બીજા છવ્વીસ ઉમેરવાના અડતાલીસને આ ખોટું લખ્યું છે એટલે પંદર પંચા પિંચોતેર છોતેસી તો હા ઇઠ્યોતેર બરોબર છે હા ઇઠ્યોતેર જવાબ આવે અહીંયા ઇઠ્યોતેરના છેદમાં પાંચ તો પંદર પૂર્ણાંક ત્રણ પંચમાં છે એ જવાબ સાચો તો અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર પણ કરી શકીએ કે બે અપૂર્ણાંકનો ગુણાકાર કરવો હોય ત્યારે અંશનો ગુણાકાર ને છેદનો ગુણાકાર તો બેના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં બે છે તો બે ત્રે છ ને ત્રણ બે છ એટલે છના છેદમાં છ એટલે એક હોદે તો એ રીતના આ બધા અપૂર્ણાંકોનો ગુણાકાર કઈ રીતે થાય એ બધા દાખલાઓ પણ સાથે જોઈ લઈએ એમના જવાબો કઈ રીતે આવે છે તો જાતે ગણ્યાની અંદર પહેલો જે હતો પાશ્વા એ બેના છેદમાં ત્રણ મીટરની રિબિન ખરીદી અને ફેન્સીએ એકના છેદમાં સાત મીટરની રિબીન ખરીદી તો બંને કુલ કેટલી લાંબી રિબિન ખરીદી કહેવાય તો કુલ ગણવાની છે તો બેનો સરવાળો કરવો પડશે એટલે બંનેનો સરવાળો કરવાથી કુલ રિબીન મળશે એના બરાબર થશે બેના છેદમાં ત્રણ એ પાસોવાળી અને એકના છેદમાં સાત છે એ ફેન્સીવાળી બેનો સરવાળો કરીએ તો લસા લેવા પડશે સાતેરી એકવીસ એકવીસ લસા આવે તો અહીંયા ત્રણને સાત વડે ગુણવા પડશે ઉપર નીચે અને અહીંયા સાતને ત્રણ વડે ઉપર નીચે ગુણ્યા

તે થોડું ચાલીને પછી બસમાં અડધો કિલોમીટર રસ્તો કાપી સ્કૂલ પહોંચે છે તો તેણે તેણીએ કેટલો રસ્તો ચાલીને કાપ્યો તો કુલ અંતર આપણા પૂછે ચારના છેદમાં ત્રણ કિલોમીટર જે ઘરથી શાળાનું અંતર છે બસમાં જાય છે એ અડધો કિલોમીટર રસ્તો કાપે છે બસની અંદર તો કુલ કિલોમીટર છે એમાંથી બસની અંદર જે અંતર કંઈ પૂછી વાત કરી દઈએ તો ચાલીને જે રસ્તો કંઈ પછી મળી જાય ને તો ચાલીને રસ્તો કંઈ પોછે એના બરાબર આપણે લખી શકીએ કે કુલ કિલોમીટર ચારના છેદમાં ત્રણ કિલોમીટર છે એમાંથી એક અડધો એક દુત્યાંશ કિલોમીટર બાદ કરીએ તો આપણે રસ્તો જે ચાલીને કંઈ પોછી મળી જાય ઉપર નીચે લસા લઈએ ત્રણ બે છ બરાબર અહીંયા બે ત્રણ છ છે તો ચાર બે આઠ આઠના છેદમાં છ માઇનસ ત્રણ બે

તો વીસ કિલોમીટર એટલે એક લીટર એકસો વીસ એકસો દસ કિલોમીટર કેટલા એકસો દસ ગુણ્યા એક છેદમાં વીસ બરાબર તો વીસ પાંચ સો પાછા દસ હોય દા પાછો પોઈન્ટ લીધો એટલે સો થઈ ગયા વીસ પંચાસ એટલે પાંચ પોઈન્ટ પાંચ જવાબ આવ્યો એટલે તેથી કરીને લખી શકે કે એકસો દસ કિલોમીટર ચાલવા પાંચ પોઈન્ટ પાંચ પેટ્રોલની જરૂર પડશે ચોથો પ્રશ્ન છે શૈલીએ તેના બગીચામાં એક હારમાં ચાર છોડ રોપિયા છે તેણીએ બે છોડ વચ્ચે તરણા છંદમાં ચાર મીટરનું અંતર છોડ્યું છે પ્રથમ અને છેલ્લા છોડનો વચ્ચેનું અંતર શોધવાનું છે તો એક છોડ છે બીજો છોડ છે એ બે વચ્ચે તરણા છંદમાં ચાર અંતર બીજું અને ત્રીજાની વચ્ચે તરણા છંદમાં ચાર ત્રીજાને ચોથાની વચ્ચે પણ તરણા છંદમાં ચાર મીટરનું અંતર છોડ્યું છે તો બે છોડ વચ્ચેનું અંતર તરણા છમાં ચાર થાય હવે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર મેળવવું છે તો તરણા છંદમાં ચાર હોતાં તરણા છ ચાર વધતા તરણા છ ચાર ત્રણેયનો લસા લઈએ તો ચાર ત્રણ વતા ત્રણ વતા ત્રણ એટલે નવના છદમાં ચાર થઈ જાય એટલે બે પૂર્ણાંક એક ચતુર્થાંશ મીટર થશે એટલે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર થશે નવના છંદમાં ચાર મીટર જેટલું થાય છે ત્યારબાદ એવી જ રીતે અપૂર્ણાંકના ભાગાકાર કરવા નાખીએ તો જે બે શૂન્યતર સંખ્યાનો ગુણાકાર એક મળે તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય તો ભાગાકાર કરતા હોય ત્યારે એને ગુણાકારમાં ફેરવીએ ને તો એ સંખ્યાનો વ્યસ્ત કરી નાખવાનો ઉલટાવી નાખવાની જેમ કે સાત ભેંગા સાત હોય તો સાત ગુણ્યા એકના છેદમાં સાત લખી શકે એના બરાબર શું થઈ જાય સાત એક સાત સાથે ઉડી જાય ને તો સાત અને એકના છેદમાં સાત એકબીજાનો વ્યસ્ત છે તો જે સંખ્યા છે ને એની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા એક જ મળે જેમ કે બેના છેદમાં નવ ગુણ્યા નવના બે કરો તો એ બે વ્યસ્ત સંખ્યા છે એકબીજાની તો નવ નવ ઉડી જાય બે બે ઉડી જાય તો એક વધે તો બેના છેદમાં નવ અને નવના છેદમાં બે છે એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય અપૂર્ણાકોનો અપૂર્ણાંક સાથે ભાગાકાર કરવા માટે ભાગાકારની નિશાની દૂર કરી ગુણાકારની નિશાની મૂકવી પડે છે અને ભાગાકાર પછી આવતા અપૂર્ણાંકનો વ્યસ્ત કરી અને ગુણાકાર કરવો પડે છે જેમ કે ત્રણ ભાઇંગા એકના છેદમાં ચાર હોય તો ત્રણ ગુણ્યા ચારના છેદમાં એક થઈ જાય તો એમાં ઉપર ગુણાકાર થાય ત્રણ ચાર બાર છેદમાં તો એક છે જ એટલે બારના છેદમાં એક એટલે બાર જવાબ આવે પછી એકના છેદમાં ત્રણ ભાંગા પાંચના છેદમાં છ છે તો એકના છેદમાં ત્રણ ગુણ્યા છના છેદમાં પાંચ થઈ જાય તો એક છ છ

તો આપેલી સંખ્યાઓના ભાગાકાર કરવાના છે જેમાં પેલું આપેલું છે બાર ભાહેંગા ત્રણના છેદમાં ચાર તો ભાગાકાર કરીએ તો ને ગુણાકારમાં ફરી જશે ચારના છેદમાં ત્રણ થઈ જશે તો ચાર તેરી બાર બરાબર છેદ ઉડી જશે તો ઉપર થશે ચાર ગુણ્યા ચાર ચોકે ચોકે સોળ બીજું છે સોળ ભાહેંગા પાંચના છેદમાં છ છે તો એનું ઉલટું થઈ જશે સોળ ગુણ્યા પાંચ છના છેદમાં પાંચ તો સોળ છ છનું થઈ જશે છન્ના છેદમાં પાંચ

આના પછીના વિડીયોની અંદર દશાંશ સ્વરૂપે આપણે બધા અપૂર્ણાંક છે જોવાના છે તો આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો તમારા મિત્રોને સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન પર ક્લિક કરી દેજો જેથી કરીને નવા જેટલા વિડીયોસ મુકાય એ નોટિફિકેશન દ્વારા તમને જાણકારી મળતી રહી ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર